ભાવનગરમાં સૌ પ્રથમ વખત ડોક્ટર દેકી વાડિયા દ્વારા વેરિકોઝ વેન્સનું સફળ ઓપરેશન કરાયું છે. શું છે આ વેરિકોઝ વેન્સ, ચાલો તે જાણીએ. ભાવનગરમાં સમયાંતરે સ્વાસ્થ્ય બાબતે તમામ સુવિધાઓ હવે ભાવનગરમાં જ મળી રહે તે માટે ડોક્ટર પણ અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. હાલ ભાવનગરમાં પ્રથમવાર વેરિકોઝ વેન્સનું ઓપરેશન સફળ રીતે પૂર્ણ કરવામાં આવ્યું છે. ગુજરાતના સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દેકી વાડિયા દ્વારા ભાવનગર જિલ્લા જેલ સામે આવેલ કોમ્પ્લેક્સમાં પુનિત મેડિકલ એન્ડ સર્જિકલ નર્સિંગ હોમ ખાતે વેરિકોઝ વેન્સનું ઓપરેશન કર્યું છે. ભાવનગરની એક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા હેમાલી સોલંકીનું ભાવનગરમાં પ્રથમવાર વેરિકોઝ વેન્સનું સફળ ઓપરેશન કરાયું છે. આ વેરિકોઝ વેન્સ શું છે તે ચાલો જાણીએ અને ત્યારબાદ ડોક્ટર દેકી વાડિયા શું કહે છે તે પણ સાંભળીએ. અશુદ્ધ લોહીનું હૃદય તરફ વહન કરતી નલિકાને શીરા કહેવામાં આવે છે. પગની શીરા જ્યારે ફૂલી જાય ત્યારે તે વાંકા ચૂકા ગૂંચળા જેવી દેખાય છે અને તેને જ વેરિકોઝ વેન્સ કહેવામાં આવે છે. તેના લક્ષણો જોઈએ તો પગમાં ફૂલાયેલી નસો દેખાય, પગનો કલર બદલાઈ જાય, સાથે પગમાં ચાંદા પડવા લાગે અને પગની ચામડી એ કાળી જાડી અને સુકાઈ જવા લાગે તે તેના લક્ષણો છે. પગનો કદરૂપો દેખાવ થવા લાગે આ તેના લક્ષણો છે. સાથે જ કારણો જોઈએ તો જેના જન્મથી વાલ નબળા હોય, લાંબો સમય ઊભા રહેવાનો જેમનો વ્યવસાય હોય, જેમ કે બસના કંડક્ટર, શિક્ષકો, સાથે જ લેથ મશીન પર કામ કરતા લોકોને વધારે થાય છે. પેટનું પ્રેશર વધે તેવા રોગો, પેટની ગાંઠ અને પ્રેગ્નન્સી દરમિયાન આ કારણ હોઈ શકે છે. ભાવનગરમાં અમે લેઝર ટેકનિકથી વેરિકોઝ વેનનું ઓપરેશન કરેલું છે. લેઝર ટેકનિક એક અદ્યતન ટેકનિક છે. લેઝરનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ થાય છે, એમાંનું આ એક ઓપરેશનમાં પણ થાય છે. આ વેનના ઓપરેશનમાં અમે લેઝર મશીનની મદદથી આ ઓપરેશન કરેલું છે. બરાબર. હા, અને એ ઓપરેશન શા માટે કરવાની જરૂર પડી? શરીરમાં બે પ્રકારની લોહીની નસ હોય. શુદ્ધ લોહી ફેરવતી નસ ધમની, આર્ટરી, એ શરીરમાં બધે શુદ્ધ લોહી પહોંચાડે, પછી એમાંથી ઓક્સિજન નીકળી જાય એટલે એ લોહીને ફરી પાછું હૃદય તરફ લઈ જવાનું હોય શુદ્ધિકરણ માટે. એ જે નસ લઈ જાય એને શીરા અથવા આપણે વેઇન તરીકે ઓળખીએ છીએ. હવે ચોપગા પ્રાણી હતા, ગાય, ભેંસ, ઘોડો, એમાંથી મનુષ્ય અવતાર જ્યારે થયો ત્યારે માણસ સીધા ઊભા રહેતા શીખા. એટલે પગનો જે લોહી હોય એને હૃદય સુધી પહોંચાડવા માટે ખાસ ઈશ્વરની વ્યવસ્થા કુદરતી ઉત્ક્રાંતિમાં થઈ અને એને અંદર વાલ્વની રચના કરી કુદરતમાં, જેથી કરીને લોહી નીચે ન પડી જાય અને ફરી પાછું હૃદય તરફ ગતિ કરતું રહે. જ્યારે આ વાલ નુકસાન પામે ત્યારે વેઇનમાં લોહીનો ભરાવો શરૂ થાય અને વેઇનનો આકાર બગડી જાય અને ચામડીની નીચે એ આપણને દેખાય અને દર્દીને જાત જાતના ચિહ્નો આવે, તકલીફ આવે. આને વેરિકોઝ વેઇન કહેવાય. બરાબર. અને તેને અટકાવવા આ બીમારી આગળ ન વધે તેની માટે સામાન્ય માહિતી સામાન્યમાં શું છે કે આ બીમારી પહેલાં કોને થાય એ આપણે જાણીએ. સામાન્ય રીતે જે લોકો લાંબા હોય, હાઇટવાળા લોકો, એ લોકોને થાય. બીજું, જેનો ઊભા રહેવાનો વ્યવસાય હોય એ લોકોને થાય છે. એ લોકોએ વધુ સમય ઊભા રહેવાનું હોય, જેને વાઇબ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટમાં કામ કરતા હોય, લેથ મશીન ઉપર કામ કરતા હોય, બસ કંડક્ટર હોય, એ લોકોને આ થાય. કોઈક કિસ્સામાં વારસાઈ જોવા મળે છે, વારસાગત ટેન્ડન્સી હોય. ખાસ કરીને બહેનોમાં ડિલિવરી પછી આ વધારે પ્રમાણમાં જોવા મળે. ડિલિવરી પછી શું કામ? ડિલિવરી વખતે કદાચ ખ્યાલ છે આપણને સમાજમાં, હેરની નસો દેખાય, પગ સૂજી જાય, પગમાં નસો ફૂલી જાય, એ ગર્ભાશયના દબાણથી થતું હોય. ડિલિવરી પછી એ નસ દેખાતી બંધ થઈ જવી જોઈએ. પણ એ સમયના ગાળા દરમિયાન જ જો એનો વાલ નુકસાન પામે, સાથળના મૂળમાં હોય આ વાલ, તો ધીમે ધીમે ડિલિવરી પછી અમુક વર્ષો બાદ આ વેરિકોઝ વેઇન દેખાવાની શરૂ થાય. બરાબર. હા, ટૂંકમાં આવા કેસ પહેલાં ભાવનગરમાં આવેલા કે? આની પહેલાં અમે બે વખત ભાવનગરની વિઝિટ કરેલી છે ત્યારે ઘણા બધા કેસીસ છે આવા. લોકોમાં જાગૃતતા આવે એટલા માટે અમે હજી આ પ્રયાસ કરી રહ્યા છીએ અને જેટલું વહેલું તમે આની સારવાર કરો એટલો દર્દીને ફાયદો રહે. એ આપને સમજાવું થોડું વિગતમાં કે શરૂઆતમાં ફક્ત ખાલી પગમાં દુખાવો થાય, પગમાં ભારેપણું લાગે. વખત જતાં જુદી જુદી મોટી મોટી ગૂંચળાવાળી નસો ખાસ કરીને ગોઠણની આસપાસ દેખાવાની ચાલુ થાય અને પગની ઘૂંટી પાસે સખત ખજવાળ આવે. આ ખજવાળ ઊંઘમાં આવે એટલે દર્દીને ના ખબર હોય, એને પૂછીએ તો કે ના મને કશું નથી થતું, પણ ઊંઘમાં ખજવાળે રાખે અને ત્યાં ખરજવું થાય. ખરજવામાંથી
મોટા મોટા ચાંદા પડી જાય, કોઈ વખત આ નસ ફાટે તો એમાંથી બ્લીડિંગ થાય. આ બધાના જુદા 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 તબક્કા છે. કોઈ એવો દર્દી હોય કે વર્ષો સુધી કાંઈ કરતાં કાંઈ એનું ધ્યાન આપે જ નહીં અને મોટું ચાંદું સાચવી રાખે અને સાદો પાટો બાંધતા રાખે તો એમાં કેન્સર શરૂ થાય. કેન્સરનું પ્રમાણ બહુ ઓછું છે, ગભરાવાની વાત નથી, પણ સામાન્ય રીતે શરૂઆતના તબક્કામાં જ્યારે પગ દુખતા હોય ત્યારે આને જો બરોબર સમજવામાં આવે તો ઘણી વખત લેઝરની જરૂર નથી પણ પડતી. લેઝરની જરૂર કોને નહીં પડે અને કોને પડશે એ એની સોનોગ્રાફી ઉપરથી નક્કી થાય, અને સોનોગ્રાફી એનો અદ્યતન ટેસ્ટિંગ છે. સામાન્ય રીતે બધી સોનોગ્રાફી સૂતા સૂતા કરવામાં આવે, વેરિકોઝ વેનની સોનોગ્રાફી હંમેશા ઊભા ઊભા કરવાની હોય, અને એમાં કેટલું બ્લડ પાછું ફેંકાય છે એ વસ્તુ જોઈ અને પછી એના ઉપરથી આપણે જજમેન્ટ લેવાનું હોય કે આ દર્દીને લેઝરની જરૂર પડશે કે આને હમણાં દવાની ટ્રાય આપવી છે. ઘણી વખત અમે દર્દીને વજન ઘટાડવાનું કહીએ, સામાન્ય સ્ટોકિંગનું કહીએ, થોડી દવાઓ આપીએ અને જે ઊંધું લોહી ફેંકાતું હોય એ બંધ થઈ જાય, વાલનો ઘણી વાર સેટિંગ સરખું બેસી જાય તો કશું કરવાનું ના રહીએ. આપણે ત્યાં લોકો બહુ લાંબો સમય ખેંચા રાખે છે એટલે આવા કેસ બહુ ઓછા મળે, વધુ લોકોને અમારે લેઝરની સલાહ દેવી પડે. લેઝરની માહિતી આપો, જ્યારે લેઝરનો ઇન્ટ્રોડક્શન નહોતું થયું, શોધખોળ નહોતી થઈ ત્યારે દર્દીને એનેસ્થેસિયા આપી, સાથળના મૂળમાં મોટો કટ મૂકવાનો, કાપો કરવાનો, ત્યાંથી નસો ખેંચવાની અને ઘણી બધી જગ્યાએ ટાંકા લેવાના અને આ બધું આવતું. લેઝરની શોધખોળ પછી આ ફક્ત એક નીડલ પંક્ચરમાંથી થઈ જાય છે, જેને કીહોલ સર્જરી કહેવામાં આવે છે, જેમ અત્યારે લેપ્રોસ્કોપી એક બહુ સામાન્ય શબ્દ થઈ ગયો છે, પેટના ઓપરેશનો હોય તો પેટ ખોલ્યા વગર થાય છે. એ જ રીતે આ પગમાં એક વેઇન અમે સોનોગ્રાફીમાં જોઈ અને ત્યાંથી લેઝર નામનો ફાઈબર અંદર ઉતારી અને નસને ઓગાળી નાખવામાં આવે છે. કોઈ ટાંકા નથી લેવામાં આવતા, કોઈ દવાખાનામાં એક દિવસથી વધારે રહેવાનું નથી આવતું અને દર્દી બીજે દિવસે તરત કામે ચડી જાય. જો કોઈ પણ દર્દી આખો હિસાબ કરે કે ઓપરેશન કરાવીએ, ખોલીને ઓપરેશન ટાંકા ઓળો કરાવીએ તો 10 દિવસ સુધી એની જિંદગી ઊભી રહી જાય, ખાટલામાં આરામ આવે, દવાઓ ગોળી આ તે, અને એને જે આર્થિક નુકસાન થાય એના કરતાં એક જ દિવસની આ ટ્રીટમેન્ટમાં લેઝરથી આર્થિક રીતે પરવડે એવું થાય છે. સરવાળો આર્થિક રીતે જોવાનો છે. લેઝર ફાઈબર ઘણા મોંઘા હોય છે પણ જ્યારે બેયને બરોબર રીતે સરખાવવામાં આવે તો ત્યારે આ ઓછું ખર્ચાળ સાબિત થાય છે. યસ, આજના જ આપણે ઓપરેશન કરેલું છે, દર્દીને પણ આપ મળો એ મારી વિનંતી છે. અને અત્યારે સવારના ઓપરેશન હમણાં થયું છે, હમણાં જ પૂરું થયું છે, 1 કલાક પછી અમે એને ખાવાની છૂટ આપી દઈશું, 2 કલાક પછી અમે એને અહીંયા ચલાવશું અને સાંજે અમે એને ઘરે જવા દઈશું. અંદાજિત ખર્ચ કેટલો કે જેના કારણે લોકોને આ માહિતી પડે? એ ડિપેન્ડ થાય છે કે તમારું એક નસમાં છે, એક પગમાં છે, બે પગમાં છે, ઘણીવાર સાથળના મૂળમાંથી આવતું હોય છે, ઘણીવાર ગૂંઠણની પાછળથી આવતું હોય છે. જો એકાદ નસમાં જ હોય તો એનો જે લેઝર ફાઈબરનો ઉપયોગ અને જે ટેકનોલોજી છે એની અંદર આશરે 35,000માં આ એક સામાન્ય અંદાજ તમને આપું છું, પણ બે પગ હોય, ગૂંઠણની પાછળથી હોય, કોમ્પ્લેક્સ થઈ ગયું હોય, સાથે અન્ય રોગ હોય, ઘણા લોકોને આજે જ એક દર્દી આવ્યા હતા એને ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, શ્વાસનો રોગ છે, તો આની અંદર એક સ્ટાન્ડર્ડ ખર્ચ પકડીને આપણે ચાલવું મુશ્કેલ હોય છે, કારણ કે એને અન્ય રોગોને પણ આપણે ધ્યાનમાં લઈ એનો એનેસ્થેસિયાનો પ્રકાર ફરી જાય, દવાનો પ્રકાર ફરી જાય, પણ લેઝરની ટેકનિક તો સેમ જ રહે છે. ઓકે, હવે ઓછા શબ્દોમાં થોડા શબ્દોની અંદર વેરિકોઝ વેન ઓપરેશન તમે એક સમજાવી દેશો જેના કારણે ઓછા શબ્દોમાં ખ્યાલ આવી જાય. લેઝર ઓપરેશન, વેરિકોઝ વેનનું ઓપરેશન કરવામાં દર્દીને હળવો એનેસ્થેસિયા દેવામાં આવે છે, પગની ઘૂંટી પાસે સોનોગ્રાફીમાં જોઈ અને એની વેઇન ને પકડવામાં આવે છે અને તેમાં એક સીધ નામની એક નાના સાધનની મદદથી લેઝરનો ફાઈબર અંદર ઉતારવામાં આવે છે, જે આગળ સાથળના મૂળ સુધી લઈ જવામાં આવે છે અને પછી એ વેઇનની આજુબાજુ એક ખાસ પ્રકારનું ઇન્જેક્શન મારી અને વેઇનને ઠંડી કરવામાં આવે છે અને પછી અંદરથી લેઝરથી એ ઓગાળી નાખવામાં આવે છે. લેઝર મશીન એક એવું અદ્યતન મશીન છે કે જ્યારે અંદરની નસમાં જે તે વિભાગમાં નસ ઓગળી ગઈ હોય એ જગ્યાએ મશીન જ આપણને કહે છે કે આ પોઈન્ટ ઉપર કામ પૂરું થયું, એટલે પછી ફાઈબરને હટાવતા જવાનું હોય અને કામ પૂરું થઈ ગયું, ફાઈબર બહાર નીકળે, ઓપરેશન પૂરું થઈ ગયું. વેરિકોઝ વેન શું છે, તે રોગ થવાનું મૂળ કારણ શું છે, તેની સારવાર કેવી રીતે થાય તે તમામ માહિતી આપણને ડૉક્ટર દેકીવાડિયાએ આપી છે.
વેરિકોઝ વેન્સ માટેના ગુજરાતના પ્રખ્યાત સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર દેકીવાડિયાએ ભાવનગરમાં પ્રથમવાર લેસર ટેકનોલોજીથી પુનિત મેડિકલ એન્ડ સર્જિકલ નર્સિંગ હોમ ખાતે ઓપરેશન કર્યું છે. હવેથી ભાવનગરની જનતાને પુનિત મેડિકલ એન્ડ સર્જિકલ નર્સિંગ હોમમાં ડૉક્ટર દેકીવાડિયા દર મહિને નિયમિતપણે આ ઓપરેશન કરી આપશે. અને પિંડીના ભાગમાં વેરિકોન વેન્સમાં જે વાલ્વ છે એ વાલ્વની અંદરથી જે લોહી અપ થવું જોઈએ થતું નહીં, એના કારણે સતત ઊભા રહેવાથી નીચેના ભાગમાં લોહી ભરાઈ જતું નસોમાં અને એના કારણે વેઇન જે છે ફૂલી જતી હતી અને પેઇન થતું હતું, એટલે રૂટીન કામ કરવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હતી. એટલે પછી ભાવનગર અહીંયા દેકીવાડા સાહેબ જે છે એનું ગુજરાતમાં સારું એવું નામ છે અને ફર્સ્ટ ટાઈમ અહીંયા ભાવનગરમાં એ આવ્યા હતા, એટલે ડૉક્ટરોના રિવ્યૂ અને મારા રિલેટિવ્સે પણ એની પાસે સર્જરી કરાવી હતી, એટલે નક્કી કર્યું કે આપણે સાહેબ અહીંયા જ આવે છે તો એની પાસે આ વેરિકોઝ વેઇનનું સર્જરી છે એ કરાવી લઈએ. શરૂઆતના તબક્કામાં ધીમે ધીમે જે પિંડીના ભાગમાં જે વેઇન હોય એ થોડી ફૂલાયેલી લાગતી હતી અને પછી એના કારણે દુખાવો થતો હતો અને વધુ સમય સુધી ઊભા રહેવાનું હોય, ટીચિંગ જોબ છે એટલે વધુ સમય સુધી ઊભા રહેવાનું થાય એટલે ત્યાં વાલ્વની અંદર જે બ્લડ અપ થવું જોઈએ થતું નહીં અને બ્લડ ત્યાં ભરાઈ રહેતું હતું, એટલે એના કારણે નસો ફૂલી જાય અને દુખાવો થાય બરાબર. અને પછી પાછો આરામ કરે, પગ ઉપર રાખી અને વ્યવસ્થિત સૂએ તો પાછું વ્યવસ્થિત થઈ જતું હતું, એટલે આ લગભગ 10-એક વર્ષ કરતાં વધુ સમય ત્યાં પ્રોબ્લેમ હતો. પણ પછી હવે આ સારવારથી ઘણાના રિવ્યુ એવા છે કે પછી પ્રોબ્લેમ રહેતો નથી, એટલે પછી આ પ્રકારે નિર્ણય લીધો.